વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખ્યા તો અંગ્રેજી મૂળાક્ષર સામે તેના અંગ્રેજી ઉચ્ચાર લખતા આપણે આજે શીખ્યા હવે આપણે બીજું શું શીખવાનું છે તો આજે આપણે એ ઉચ્ચાર વાળા સ્પેલિંગો લખતા શીખવાનું છે શું શીખવાનું છે એ ઉચ્ચાર વાળા સ્પેલિંગો લખતા શીખવાનું છે તેમાં એ ઓ આઈ ઈ અને યુ વાળા સ્પેલિંગો આવડે આવશે આ પાંચે પાંચ શું કહેવાય એ ઓ આઈ ઈ અને યુ આ પાંચે શું કહેવાય વોવેલ્સ કહેવાય શું કહેવાય વોવેલ્સ કહેવાય અને આપણે ગુજરાતીમાં શું કહીશું સ્વર કહીશું શું કહીશું સ્વર કહીશું અને ઇંગ્લિશમાં શું કહેવાય વોવેલ્સ કહેવાય આ પાંચે પાંચ મૂળાક્ષરના સ્પેલિંગો આપણે વારા પરથી આજે આપણે શીખવાના છે તો સૌ પ્રથમ શું આવશે એ વાળા શું આવશે એ વાળા એના પછી ઓ આઈ ઈ અને ઉ આ વારા પરથી પાંચે પાંચ સ્વરના સ્પેલિંગો આપણે શીખવાના છે ઉચ્ચાર વાળા તો સૌ પ્રથમ શું આવશે વચ્ચે આપણે ઉચ્ચાર આપેલા છે એના ઉપરથી આજે આપણે સ્પેલિંગ બનાવતા શીખવાનું છે તો સૌ પ્રથમ એ ઉચ્ચાર વાળા હશે બરાબર તો સૌ પ્રથમ આગળના વિડીયોમાં આપણે શીખ્યા ને કે લ નું શું થાય ડ નું શું થાય બ નું શું થાય એ બધું આપણે શીખ્યા છીએ એના પછી આપણે ઉચ્ચાર વાળા સ્પેલિંગો શીખવાના છે તો સૌ પ્રથમ સ્પેલિંગો બનાવતા પહેલા શું આપ્યું છે વચ્ચે લે ડ શું આપ્યું છે લે તો સૌ પ્રથમ શું આપ્યું છે લ આપ્યું છે તો લ નું શું થાય તો તમે શીખી ગયા ને બાળકો તો લ નું શું થશે L થશે શું થશે L થશે અને લની ઉપર અર્ધચંદ્રાકાર આપ્યું છે એનો શું કરવાનો A આવે શું આવે A આવે તો L A પછી D નો શું થશે બાળકો એ પણ તમે શીખી ગયા ને આપણે ગયા વિડીયોમાં તો D આવે શું આવે D તો શું સ્પેલિંગ બન્યો L A D લેડ એટલે છોકરો અત્યાર સુધી તમે બોય એટલે છોકરો એવું શીખી ગયા ને હવે લેડ એટલે પણ છોકરો થાય બરાબર અને બોય એટલે પણ છોકરો થાય એ પણ ખોટું નથી અને આ પણ ખોટું નથી તો એલ એ ડી લેડ એટલે છોકરો લ નો એલ ઉપર અર્ધચંદ્રાકાર છે એટલે એ ડ નો ડી એટલે કે એલ એ ડી લેડ એટલે છોકરો બરાબર એવી રીતના તમારે સ્પેલિંગ બનાવતા શીખવાના છે એવી જ રીતે બીજો સ્પેલિંગ તો બ નું શું થશે શીખી ગયા ને તો બ નું શું થાય ડી થાય શું થાય ડી થાય અને જ્યાં જ્યાં અર્ધચંદ્રાકાર આવ્યા બધા એ ઉચ્ચાર વાળા સ્પેલિંગો છે બરાબર તો બધામાં વચ્ચે એ જ આવશે શું આવશે બધામાં અર્ધચંદ્રાકાર આપેલો છે તો બધામાં વચ્ચે તો એ જ આવશે તો બી એ અને ગણો શું થાય જી થાય શું થાય અગાઉ તમે શીખી ગયા ને તો બી એ જી બેગ એટલે શું થાય બેગ એટલે બેગ જ થાય શું થાય બે એવી રીતના સ્પેલિંગ બનાવવાનું છે એના પછી નીચે ટેગ શું વંચાય ટેગ તો ડનો શું થશે બાળકો ટી થશે શું થશે ટી ઉપર અર્ધ ચક્રાકાર આપ્યો છે એટલે તો તમને ખબર જ છે શું થશે એ થશે ટી એ ડનો શું થશે ઉપર પણ આવી ગયું છે તો જી થશે તો ટી એ જી ટેગ એટલે શું થાય લેબલ થાય શું થાય લેબલ હવે એના પછીનો સ્પેલિંગ શું વંચાય છે આ ડે મ શું આવે ડનો ડી આવે શું આવે ડી આવે ડી એના પછી તો તમને ખબર જ છે કે એ લખી દેવાનું અને મ નો શું થાય ડેમ ડી એ એમ ડેમ ડેમ એટલે શું થશે બાળકો તમારી સ્વાધ્યાયપોથીમાં આપેલું છે સ્પેલિંગ વાળા ઉચ્ચાર વાળા આપે છે સ્પેલિંગ વાળા આપેલું છે તો ડેમ એટલે બંધ થશે શું થશે બંધ એના પછી નીચે કેન બનો શું થશે બાળકો સી થાય શું થાય સી થાય અને એ અને નનો એન તો સી એ કેન એટલે શું થશે બની શું થશે બરણી સી એ કેન એટલે બરણી એના પછી આગળ ફેન તો બનો શું થશે એફ થાય શું થાય એફ થાય એ અર્ધચંદ્રાકાર નો એ અને ન નો એન એ ફેન 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 એટલે શું થશે તો તમને આવડતું જશે ને શું થાય પંખો થાય એ ફેન ફેન એટલે પંખો એના પછી નીચે મેન તો મનો શું થશે બાળકો એમ થાય શું થાય એમ એ અને ન નો એન થાય એમ એન મેન એટલે માણસ થાય શું થાય
માણસ એના પછી પેન પેન એટલે લખવાની પેન અહીંયા નથી બરાબર આનો અર્થ અને ઉચ્ચાર અલગ જ થશે શું થશે કોનો P અર્ધચંદ્રાકારનું A અને N પેનનો સ્પેલિંગ શું આવે P E N આવે એના ઉપર માત્ર હોય પણ ઉપર પણ એને શું આપ્યું છે અર્ધચંદ્રાકાર એટલે A આવશે જે જે મૂળાક્ષરની ઉપર શબ્દોની ઉપર અર્ધચંદ્રાકાર આપ્યો હોય એટલે A જ આવે P E N પેન એટલે કડાઈ શું થાય કડાઈ એના પછી પેપ તો તનો શું થશે ટપાલીના તનો P અર્ધચંદ્રાકારનું A અને કોનો P E P E P કેપ એટલે નળ એટલે કે આપણે ઘરે શું કહીએ છે નળમાં પાણી આવે ને તમે બધા ચકલી કહેતા હશો પણ શું કહેવાય નળ E P કેપ એટલે નળ અને છેલ્લે કેપ તો શું થાય કોનો સી થાય શું થાય સી અર્ધચંદ્રાકારનું A અને તનો ટી તો સી એ ટી કેટ એટલે બિલાડી શું થશે કેટ એટલે બિલાડી તો અહીંયા એ ઉચ્ચારવાળા સ્પેલિંગો પૂર્ણ થયા આ બધા સ્પેલિંગો તમારે પાંચ પાંચ વાર તમારી નોટબુકમાં લખવાના છે અને અગાઉ જે શીખ્યા હતા અંગ્રેજી મૂળાક્ષર સામે અંગ્રેજી ઉચ્ચાર એ બધું એ થી જેર સુધી તમારે પાંચ પાંચ વાર લખવાનું છે સ્પેલિંગો પણ પાંચ વાર અને ઉચ્ચાર પણ પાંચ વાર